અમરેલી લઘુલિપિમાં પાઠ 15 પછી શબ્દચિહ્નો આપેલા છે. તે શબ્દચિહ્નો રોજિંદા વપરાશમાં જે શબ્દો વારંવાર આવતા હોય તે શબ્દો માટે એક ટૂંકા રૂપો બનાવવામાં આવ્યા છે, જે ટૂંકા રૂપો તમારે પ્રેક્ટિસથી યાદ રાખી લેવાના છે. આ એક પાઠ પૂરતું હું તમને સમજાવીશ કઈ રીતે તમારે યાદ રાખવા, ત્યારબાદ જે શબ્દચિહ્નો છે તમારે તમારી જાતે યાદ રાખી લેવાના રહેશે. ઠરાવ, તો ઠરાવ માટે આપણે માત્ર ઠ જ રાખ્યો છે, ઠરાવ. તો જેમ આગળ પ્રેક્ટિસ કરતા એ જ રીતે શબ્દ બોલતો જવાનો ને તમારે લખતો જવાનો. ઠરાવ, બોલવાનું તો આખું જ પણ લખવાનો ખાલી ઠ, ઠરાવ. આ રીતે પદાર્થ, કારણ, ખાતરી, જેટલું, ફેબ્રુઆરી, વ્યવસ્થા, સહેલું, ગુજરાત, ગુજરાતી, ખર્ચ, જલ્દી, ફક્ત, વિકાસ, વિચારણા, નિર્ણય, નોંધપાત્ર, કલેક્ટર, નુકસાન, પ્રથમ, પ્રાથમિક, મુખ્યમંત્રી, પાત્ર, બરાબર, મહત્વનું, મુજબ, મુશ્કેલ, મુશ્કેલી, જરૂર, જરૂરી, સંતોષકારક, સમક્ષ, સલામતી, બધું, વધારે, વિશ્વાસ, ફરિયાદ, ભવિષ્ય, પ્રવૃત્તિ, પગલું, પ્રમાણે, માટે, મુદત, વખત, ખબર, બદલ, તેથી, બાબત, પછાત, જોઈતું, ચાલુ, સુધીમાં, અર્થ, આટલું, આંકડો, આપણે, અમુક, અધિકાર, યોજના, અછતગ્રસ્ત, અભિપ્રાય, ઉદ્યોગ, ઔદ્યોગિક, ઉમેદવાર, ઉમેદવારી, યમ. આ પ્રમાણે શબ્દચિહ્નોના તમારે આગળના નિયમ પ્રમાણે એક એક શબ્દની 5 થી 6 લાઈનો ભરી બોલવાનું નોંધપાત્ર અને લખવાનું તેનું ચિહ્ન. આ રીતે ધારો કે તમે નોંધપાત્રને પ્રેક્ટિસ કરતા હોય તો નોંધપાત્ર, 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 આ જ રીતે બધા શબ્દચિહ્નોમાં તમારે આ જ પ્રોસેસ કરવાની છે, જેથી કરીને તમને સહેલાઈથી યાદ રાખી શકો.